नमस्कार, हूं मिथुन, आप जोई रहा छो वीटीवी न्यूज। आज बात करनी है कई अलग एवी बात करनी है और एवा लोको साथे बात करनी है कि जो हवे डॉक्टर बनशे परंतु तेओ एमबीबीएस ना छेल्ला वर्ष में हता अने छेल्ला वर्ष में पास करीने हवे जाए डॉक्टर बनवाना छे, पण तेओ एवं कार्य करी रह्या छे कि घणा बधानो जीव बचावी रह्या छे। अने तेमने कया कया प्रकारनी मुश्केलीओ पड़ी, तेमने शुं शुं शीखवा मळ्युं, अने ज्यारे तेओ एक दर्दीने सारवार आपी रह्या होय, कोरोनाना दर्दीने सारवार आपी रह्या होय, त्यारे तेमनामां केवी खुशी जोवा मळी, ते तमाम वातो आपणे जाणीशुं। श्रेया पटेल अने अमन नरोला आपणी साथे जोडाई चुक्या छे। इंटर्न डॉक्टर छे आ बन्ने, परंतु तेमणे घणुं ज सारूं कार्य कर्युं छे। आप बन्नेनुं स्वागत छे। श्रेया, सौथी पहेला तो आपने पूछवा मांगीश के ज्यारे तमने कहेवामां आव्युं के तमे हवे जे तमारी ड्यूटी छे ते कोविड केर सेंटरमां लागशे, के पछी एवा दर्दीओने तमने साजा करवाना छे के जे आ महामारी हजु एकाद वर्ष ज जूनी छे, आ जे रोग छे एकाद वर्ष ज जूनो छे, तमे जे अत्यार सुधी भण्या हशो ते भणવામાં આ રોગ વિશે તો નહીં જ આવ્યું હોય? તો ત્યારે આમ સ્ટાર્ટિંગમાં થોડુંક આમ એવું લાગે કે કેવી રીતે કરીશું, કેમ કે કશું ખબર નથી, આવડતું નથી, પણ આ પ્રોફેશન લેવાનો મેઇન એમ એ જ હતો કે અમે લોકો માટે કંઈ સારું કરી શકીએ, અને ભલે અમને એટલું અમને રિસ્ક હોય કે અમને બી થઈ શકે છે ને એવું બધું, પણ એ બધું પછીથી આવે, પહેલા લોકોને અમારી જરૂરત છે અને ડોક્ટર્સ ઓછા પડે છે, અને અગર અમારા આવવાથી અમારા હેલ્પ કરવાથી લોકોને ફાયદો થાય છે તો અમે એકદમ રેડી છે, જેટલું પણ કામ કરવાનું થશે કે આગળ જેટલી પણ ડ્યુટી અમને કરવામાં આવશે એમાં। બિલકુલ બિલકુલ અમન, ખાસ કરીને એમબીબીએસ ના છેલ્લા વર્ષમાં વિવિધ પ્રકારના દર્દીઓની સારવારનો અનુભવ ખાસ કરીને મળતો હોય છે સામાન્ય સંજોગોમાં, પરંતુ કોવિડમાં એ ન મળી શક્યો, પરંતુ કોવિડમાં જે અનુભવ મળ્યો તે આગળ ઘણો કામ લાગશે, એ બાબતે શું કહેવું છે? વિચિત્ર ટાઈપના અમે પેશન્ટ યુઝ્યુઅલી જોયે છે, પણ હમણાં છે ને કોરોનામાં ઘણું બધું ખાલી કોરોના જ અમને કોરોના પેશન્ટનું જ એક્સપિરિયન્સ મળે છે, પણ એમાં શું છે કે જે પેશન્ટની સાથે અમારું ઇન્ટરેક્શન હોય, જે એમના રિલેટિવની સાથે અમારું ઇન્ટરેક્શન હોય, આ દેશને જે સેવા કરવાનો અમને સ્વર્ણ મોકો મળ્યો છે, અને હું બહુ બહુ પ્રિવિલેજ માનું છું અમને કે અમને આવો મોકો મળ્યો છે, અને અમારે થોડી પઢાઈ ઓછી થઈ છે કેમ કે આપણે ડ્યુટી કરે છે, પણ આ ડ્યુટી છે અને એનાથી અમને બહુ વધારે શીખવાનું મળે છે, ખાસ કરકે પેશન્ટના રિલેટિવ સાથે કેવી રીતે વાત કરવાની, પેશન્ટને કેસે કેવી રીતે આશ્વાસન આપવાનું, અને બહુ ઘણું બધું કે કેવી રીતે હોસ્પિટલ ચાલે છે આ બહુ અમને લર્ન કરવામાં મળે છે, અને જે ફ્યુચરમાં આ બધું અમને બહુ જ કામ લાગશે। બિલકુલ શ્રેયા, ખાસ કરીને આપણે જ્યારે વાત કરીએ કે એમબીબીએસના છેલ્લા વર્ષમાં હો અને કોઈ સિવિલ હોસ્પિટલ હોય કે બીજી કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય ત્યાં ઇન્ટર્નશિપ કરવાની આવે, એટલું બધું કામનું ભારણ ન હોય, પરંતુ આપણને દરેક દર્દીઓ વિશે શીખવા મળે, પરંતુ જ્યારે તમે છેલ્લા એક વર્ષથી કામ કરી રહ્યા છો તો કામનું ભારણ પણ પુષ્કળ છે, ને સતત આપને સ્ટ્રેસમાં પણ લેવું પડ્યું છે કે સતત ટેન્શનમાં રહેવું પડ્યું છે કે તમે જે દર્દીની સારવાર કરી રહ્યા છો તેનો જીવ બચાવવો છે, અને એવા રોગ વિશે તમને કે જે વિશે તમને અત્યાર સુધી તમે ભણ્યા નથી પરંતુ તેના વિશે તમને ટ્રીટમેન્ટ આપવાની છે। એમાં કેવું છે કે અમે ફાઇનલ યરમાં એવા રોગો વિશે કામ કરત કે એવા લોકોને ટ્રીટ કરત જેમના બારેમાં અમને બધું ખબર છે, પણ આ રોગને ટ્રીટ કરવા માટે અમારા ઉપર વધારે રિસ્પોન્સિબિલિટી એ આવે કે લોકોને આશા એવી હોય કે અમે એમનું સારવાર કરીશું, જ્યારે કે અમને એક લાઇન ઓફ ટ્રીટમેન્ટ છે પણ એ હજુ કશું પ્રૂવન નથી કે કોરોનાને ટ્રીટ કેવી રીતે થાય છે, એટલે અમે લોકોની જે આશાઓ અમારી પર હોય છે એનો ભાર અમને લાગે, કેમ કે અમારા પાસે કોઈ ફાઇનલ સોલ્યુશન નથી કે અમે આવું કરીશું તો કોરોના ઠીક થઈ જ જવાનું છે, એના બહુ જ બધા સાઇડ ઇફેક્ટ્સ છે, અને નવા નવા મ્યુટન્ટ્સ જે આવે છે એમની અલગ અલગ ઇફેક્ટ હોય છે, એટલે જે લોકોની આશાઓ અમારી પર હોય છે એ અમને વધારે ઇન્સ્પાયર કરે છે કે અમે હજી પણ જાણીએ આના વિશે અને હજી સારું કામ કરીએ અને જેટલું બને એટલું લોકોને બચાવી શકીએ। બિલકુલ અમન, દેશ જ્યારે અત્યારે મહામારીમાં સપડાયેલો છે ત્યારે દેશ માટે કામ કરવાનો આપને મોકો મળ્યો છે, કેવું લાગી રહ્યું છે આ બાબતે?
મને તો બહુ મને બહુ સારું લાગે છે અને એક બહુ બહુ એક ફુલફિલિંગ એક્સપિરિયન્સ છે. અમે જ્યારે પેશન્ટને આજે જ મેં 3 પેશન્ટને ડિસ્ચાર્જમાં હેલ્પ કરી તો એ જે ડિસ્ચાર્જ કરતા ટાઈમે જે બહુ એને બહુ ખુશી થાય છે અને અમે પેશન્ટને એ જ કહે છે કે અમે ત્યાં તમારા માટે છે, અમે ત્યાં એમને એમને તમારી આખી સારવાર સારી રીતે કરવા માટે છે. અને એને જ્યાં જે પેશન્ટ ઠીક થાય ને બહાર જાય ને એની ફેસ ઉપર જે સ્માઇલ હોય, જે જે મુસ્કરાટ હોય ને એ અમારા બધા કામને સંપૂર્ણ અમને ખુશી મળે છે એ જોવામાં. બિલકુલ શ્રેયા, ખાસ કરીને ગયા વર્ષથી જે આ મુશ્કેલી ચાલી રહી છે શ્રેયા, બિલકુલ બિલકુલ શ્રેયા, ગયા વર્ષથી જે આ મુશ્કેલી ચાલી રહી છે અને જો ગયા વર્ષની ખાસ કરીને વાત કરીએ તો દવાઓ પણ નહોતી, ડોક્ટર્સ પોતાની રીતે દવાઓ આપતા હતા કારણ કે એ વખતે રસી નહોતી આવેલી, પછી કઈ દવા કારગત નીવડશે એ પણ ખબર નહોતી. એવા સમયમાં સારવાર કરવી એ ખૂબ અઘરી થઈ પડે અને એવી આખી સિચ્યુએશનમાં લોકોના જ્યારે જીવ બચાવ્યા ત્યારનો સંતોષ કેવો હતો આપનો? જ્યારે અમે લોકો રિલેટિવ્સ જોડે વાત કરીએ અને કહીએ કે એમના પેશન્ટને સારું થાય છે ને બધું ઠીક થઈ જશે અને જ્યારે પેશન્ટ એકચ્યુઅલી રિકવર થઈ જાય ત્યારે પેશન્ટ જ્યારે જે દુઆઓ આપે ને કે એવું પણ કે ભગવાન કરે તમને ક્યારેય ના થાય, તમારી આખી ફેમિલી સુખી રહે, તો એવા બધા આશીર્વાદ જ્યારે મળે ને તો એવું થાય કે ભલે આગળ જે બી થવાનું હોય, જેટલો ટાઈમ લાગવાનો હોય આ ઠીક થવા, પણ ત્યાં સુધી કામ કરવાનું જે મોટિવેશન હોય ને એ આવી દુઆઓથી જ મળે છે. બિલકુલ અમન, ખાસ કરીને મુશ્કેલીમાં મુકાયેલા જે દર્દીઓ હોય, ખાસ કરીને કે જે દર્દીના સગાઓને એવું થતું હોય કે અમારા જે સગા છે તે બચશે કે નહીં, કઈ રીતે તે આ મુશ્કેલીમાંથી બહાર આવશે, એવા દર્દીઓને સારવાર આપવાનો અનુભવ કેવો રહ્યો? તો અમે ઘણા ટાઈમથી આપણે ગોત્રી હોસ્પિટલમાં એક કોઓર્ડિનેશન સેલ પણ ચલાવીએ છીએ. કોઓર્ડિનેશન સેલમાં અમે લોકો ફાઇનલ યર સ્ટુડન્ટ ઘણા બધા પોસ્ટેડ છે, એ પેશન્ટના સગા જે છે કોઓર્ડિનેશન સેલ ઉપર ફોન કરીને એમના દિવસમાં 2 વાર એમના જે લવ્ડ વન છે, જેમના જે પેશન્ટ છે, એમની બધી જાણકારી અને બધા ક્વેશ્ચન પૂછી શકે છે. અને ત્યાં સેલમાં અમે દર કલાક 100-150 ફોન અમને આવે અને અમને દર પેશન્ટને જેટલું હોઈ શકે અમારી કેપેસિટીમાં બધાને એમની સારવાર સારી રીતે કરીએ અને બધું ઇન્ફોર્મેશન એમને આપીએ. જે પેશન્ટને અમે કહીએ દિવસમાં 2 વાર કે એમને રિલેટિવ સારા થાય છે કે એમના પેશન્ટ સારા થાય છે, તો એ જે ફોન પણ કરે કે ત્યાં આવીને પણ અમારાથી ડિરેક્ટલી પૂછે, તો એના જે ચહેરા પર એ સ્માઇલ આવે તો એ જોઈને અમને બહુ સારું લાગે અને અમને બધા જે એફર્ટ છે એ અમને લાગે કે બહુ સારું અમે કરીએ છીએ અને ઘરે જઈને બહુ સારું લાગે. બિલકુલ શ્રેયા, આજ વિશેનો આપને પ્રશ્ન પૂછું તો તમે જે દર્દીને સાજા કર્યા હોય આટલા દિવસોભર અને એ દર્દી સાજા થઈને જ્યારે ઘરે જતા હોય ત્યારે તેમના સગા તમારો આભાર માનતા હોય, કારણ કે તેમના માટે આપ ભગવાન સ્વરૂપ છો, ત્યારે કેવું લાગે જ્યારે તમારો આ રીતે આભાર માનતા હોય ત્યારે? જ્યારે અમે તો હજી પણ હજી ડોક્ટર બન્યા નથી પણ અમને જેટલી રિસ્પેક્ટ અને જેટલું આશીર્વાદ એ લોકો આપતા હોય એનાથી એવું લાગે કે આમ બસ કામ કરતા જ રહીએ, ભલે જેટલો થાક લાગે. અમારી 6-6 કલાક ડ્યુટી હોય, પીપી કિટ પહેરી રાખવાની હોય આખું, જ્યારે અમે પીપી 6 કલાક પાણી ના પીવાય, કંઈ ખવાય નહીં, કંઈ નહીં, કોઈ આરામ નહીં, પણ જે આશીર્વાદ હોય કે જે એમની અમારાથી આશાઓ હોય છે એના લીધે જ અમે કામ કરી શકીએ છીએ. બાકી 6 કલાક કામ કરવાનું, કોઈ દિવસની રજા ના હોય, જેટલું પણ હોય એ બધું જ કરવા માટે અમને બસ જે રિલેટિવ્સનો સપોર્ટ હોય એ જ કામ લાગે છે. બિલકુલ અમન, ખરેખર તમારી જે સ્થિતિ છે એ એવી રીતે કહી શકાય કે આપણે લડાઈ કરવા માટે જ્યારે આપણા સૈનિક જતા હોય ને તેમની ટ્રેનિંગ પૂરી ન થતી હોય અને તેમના હાથમાં જ્યારે ગન થમાઈ દીધી હોય અને આપણે સરહદ પર હોય તેવા પ્રકારે અત્યારે તમે લડી રહ્યા છો અમન, તો ખાસ કરીને જ્યારે આ જ્યારે ડ્યુટી સોંપવામાં આવી ત્યારે કોઈ ડર નહોતો લાગ્યો કે અત્યાર સુધી આપણે થિયરીકલ પ્રેક્ટિકલ જે ઘણું બધું શીખ્યા છીએ પરંતુ આખી આ નવી બાબત છે, આ નવી રીતે સારવાર આપવાની છે, ત્યારે મનમાં એક ડર હતો ખરો? લાગ્યો
लाग्यो तो पहला पहला दिवसे जारे अमे पहली बार पीपीई पहेरीने अंदर जाता था त्यारे डर लागतो हतो कि केवू हशे, केवू एक्सपीरियंस थशे, केवू पीपीई फिट करवाना पछी केवू अमारी बॉडी पण रिएक्ट करशे। छ कलाक पानी ना पीवाए, छ कलाक कशू बीजू ना कराए, खाली काम कराए। पण अमारा जे कॉलेज अने हॉस्पिटल ना बधा स्टाफ मेम्बर छे बधाए अमने बहु सपोर्ट कर्यो। अमारे आखी ट्रेनिंग थयेली ड्यूटी जॉइन करवाना पहेला कि अमने केवी रीते अंदर जईने ट्रीट करवानुं, केवी रीते पेशेंटनी सारी रीते सारवार करवानुं। तो हॉस्पिटल अने अमारा कॉलेजथी अमने फूल सपोर्ट मळ्यो छे। अने पहला पहला डर लाग्यो तो, पण एना पछी त्यारे अंदर जईए अने एना पछी तमे काम करवा लागो अने एनो रिझल्ट जो लोगोने ठीक थता जो तो ए जे डर छे ए जतो रहे। અમને બધાએ કોલેજથી બે વેક્સિન અમારા બધાને થઈ ગયા છે, તો એ પણ એ બહુ થોડું સારું લાગે કે થોડું પ્રોટેક્ટેડ ફીલ થાય। બિલકુલ અમન અને શ્રેયા, આપ અમારી સાથે જોડાયેલા રહો, આગળ પણ આપણી પાસેથી ઘણી બધી માહિતી મેળવવાની છે। કારણ કે આપણે જાણીએ છીએ કે આ જે હાલમાં મહામારી છે તેમાં જે ડોક્ટર્સ હોય એ આપણી સારવાર કરતા હોય, પરંતુ ડોક્ટર બનવાનું ભણતા હોય અને હવે જ્યારે તેમનું છેલ્લું વર્ષ હોય હજુ તેઓ ન ડોક્ટર પૂરેપૂરા કહેવાય પરંતુ ભણી રહેલા છે, અને તેઓ જ્યારે સારવાર આપતા હોય ત્યારે તેમને કઈ કઈ પ્રકારની મુશ્કેલીઓ પડી અને તેઓ શું શીખ્યા તે આગળ પણ જાણીશું એક બ્રેક બાદ। બ્રેક બાદ આપનું સ્વાગત છે। તો આપણે જાણી રહ્યા છીએ કે ઇન્ટર્ન ડોક્ટરના અનુભવો કેવા રહ્યા। શ્રેયા અને અમન જોડાયેલા છે આપણી સાથે। શ્રેયા, એક થોડો દર્દ ભર્યો સવાલ એવો પૂછ્યો છે કે જ્યારે તમે કોઈ દર્દીની સારવાર કરી રહ્યા હો, તમે એકદમ મન લગાવીને અને દર્દી સારો થાય તેવી દુઆની સાથે તેને દવા કરતા હો, અને એવા દર્દીનું જ્યારે મૃત્યુ થાય ત્યારે કેવો અનુભવ આપને થયો છે? જ્યારે આવું કંઈ પણ થાય તો જે પહેલાં તો રિલેટિવ્સને ઇન્ફોર્મ કરવું પડે, એ ઇન્ફોર્મ કરવાની જ હિંમત ના થાય એટલું ખરાબ લાગતું હોય એ ટાઈમે, કે જે કામ માટે અમને મૂક્યા છે એ કામ અમે કરી નહીં શક્યા, અને એના પછી જ્યારે રિલેટિવ્સને ઇન્ફોર્મ કરીએ એમને જે ધક્કો લાગે, એમને પણ કેટલા બધા સવાલો હોય કે આવું અચાનક કેવી રીતે થઈ ગયું, શું ના કરી શક્યા અમે, કે એવું તો શું થઈ ગયું કે અમે બચાવી નહીં શક્યા, તો ત્યારે એમના જે બી ક્વેશ્ચન હોય એ જોઈને પણ આમ એટલું દુઃખી થઈ જવાય કે આમ ઘરે જઈએ ને તો આમ કંઈ કશામાં મન ના લાગે, તમારું ધ્યાન ત્યાં જ રહે, પણ એનાથી ઉપર આવીને અમને બહુ જ આવું હિંમત લઈને આગળ બીજા દર્દીઓની સારવાર કરવા માટે જવું પડે। પણ જે પણ દુઃખ હોય એ અમને પણ જેટલું રિલેટિવ્સને થતું હોય અમને પણ જોઈને એટલું જ દુઃખ થતું હોય છે, એવું નથી હોતું કે અમારા રિલેશનમાં ના હોય એટલે અમને દુઃખ ના થાય, અમે એમની ટ્રીટમેન્ટ કરતા હોય, એમના સાથે રોજે મળતા હોય, વાત કરતા હોય, તો અમને પણ એમની જોડે એમની માટે એટલી જ લાગણી હોય છે, પણ જ્યારે નથી બચાવી શકતા તો અમને બહુ જ દુઃખ થાય છે। અમન, ખાસ કરીને જ્યારે કે આ બધું જ તમારા માટે નવું છે, છેલ્લા એક વર્ષથી છે, ત્યારે તમે જ્યારે કોવિડ દર્દીઓની પાસે જાઓ છો એવું નથી લાગતું કે ક્યારે મનમાં ડર નથી લાગતો કે તમને પણ કોરોના થઈ જશે, તો તમે આ સ્થિતિમાં આવી જશો તો? ભલે હવે ઇન્જેક્શન કોરોનાની વેક્સિન આવી ગઈ છે, પરંતુ સતત જ્યારે તમે સંપર્કમાં હો અને છ છ કલાક તમે પીપી કીટ પહેરીને હો, આટલી બધી જે વેદના સહન કરીને તમે કામ કરી રહ્યા છો, તો આ પ્રકારનો ડર નથી મનમાં? ડરની વાત શું છે કે થોડું ડર તો લાગે છે કે કોરોના અમને પણ થઈ શકે, પણ આપણે જેટલી પ્રિકોશન પોસિબલ છે આપણે રાખીએ જ છે, અને ઘરે જતા પછી પણ સૌથી પહેલાં સીધું નાહવા જવાનું અને જે ઘરેલો નુસખાઓ હોય, સ્ટીમ હોય કે આ બધું કરવાનું, વિટામિન્સ ખાવી અમે લોકો, અને ઘરે પણ જેટલું હોય એટલું ઘરેમાં બીજા અમારા પેરેન્ટ્સ છે, અમારા ભાઈબંધ છે, અમારા ગ્રેન્ડ પેરેન્ટ્સ છે, એનાથી થોડું દૂર રહીએ, અમે થોડું આઇસોલેટેડ રહીએ, તો થોડું અઘરું છે, થોડું હાર્ડ છે, પણ આ અમારું ફર્જ છે કે અમે અમારા હેલ્થને પણ સેવ કરીએ અને અમારા ફેમિલી અને ફ્રેન્ડ્સની પણ આપણે કેર રાખીએ કે અમને પણ થઈ જાય તો છતાં એમને ના થાય અમારા લીધે,
तो अने हॉस्पिटल में बधु अमरा प्रोसिजर पीपी पहेरवानू ना पहेर काढ़वानू बधी प्रोसिजर थाय अने दर अर्धो पौना कलाक में अमे अमरा प्रॉपर सैनिटाइज करिए बधी सर्फेसिस छे सैनिटाइज करिए अमरो फोन सैनिटाइज करिए अमरा जे बधा इंस्ट्रूमेंट छे सैनिटाइज करिए केम के अमने अमारी सेफ्टी पण राखवी पड़े पेशेंट नी सेफ्टी मेंटेन करता करता पण बिल्कुल श्रेया जारे कोरोना आव्यो ए पहेलानी तमारी लाइफ अने कोरोना आव्यो त्यारबाद जारे तमने ड्यूटी सौंपवामां आवी छे त्यारनी तमारी लाइफ बन्ने लाइफमां केटलो फरक पड्यो छे? पहला अमे लोग मेडिकल नु भणता होईए आगळ जेम जेम फाइनल ईयर नजीक आवे एवं अमने अमारा नीट पीजी माटे प्रेपरेशन चालू करवानी होय तो जे जूना सब्जेक्ट्स होय ए वांचवाना आगळ अमे लोग केमा स्पेशलाइजेशन करीशुं जे पण होय एमां इंटरेस्ट डेवलप करवानो होय बधुं अमारा एमबीबीएस ओरिएंटेड काम होय अने हमणा अमे जे प्रोफेशनमां छे अने कोरोनाना आया पछी बधुं खाली कोरोनाना आसपास ज छे के घरे एटलू ध्यान राखवानू बार जाइए तो बार ध्यान राखवानू पहला तो बार निकड़ाई नहीं अने अमने तो जे ड्यूटी माटे पण बार निकळवानू होय तो बार ध्यान राखवानू के घरे कई लईने ना आवीए एनू बधुं ध्यान एना सिवाय बधुं कोरोना रिलेटेड ट्रीटमेंट होय तो अमने जे बीजा बधा डिजीज छे एमना बारेमां अने एनू एक्सपोजर बहु ओछू मळे छे पण अत्यारनी जरूरत प्रमाणे कोरोनानी ट्रीटमेंट करवू बहु ज जरूरी छे કે જેટલું પોપ્યુલેશન અફેક્ટ થઈ ગયું છે આનાથી એમને ટ્રીટ કરવું બહુ જ જરૂરી છે તાકી બધા અમારા સિવાય જે બીજા બધા ફિલ્ડના લોકો પણ છે ને અમારા ફિલ્ડના લોકો પણ છે એ બધા એમની નોર્મલ લાઈફમાં પાછા આવી શકે. જી જી શ્રેયા અને અમન આપ અમારી સાથે જોડાયેલા રહો તો આગળમાં આપની પાસેથી ઘણું બધું જાણવાનું બાકી છે એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આ મહામારીમાં ઇન્ટર્ન્સ ડોક્ટરના અનુભવ કેવા રહ્યા તે આપણે જાણી રહ્યા છીએ. શ્રેયા, ખાસ એ પ્રશ્ન પૂછવાનો કે ગયા વર્ષે, અત્યારે તો લોકોની માનસિકતા ઘણી બધી બદલાઈ ચૂકી છે, પરંતુ ગયા વર્ષે એવું હતું કે આપણા બાજુમાં જો કોઈ ડોક્ટર રહેતા હોય તો તેનાથી આપણે દૂર ભાગતા હતા, કારણ કે એ કદાચ કોરોના આપણને લગાવી દેતો, એવા પણ વિચારો લોકોના દિમાગમાં હતા. ત્યારે જ્યારે તમે આ પ્રકારની ડ્યુટી સ્વીકારી, કેવો અનુભવ હતો એ? આ વસ્તુ પહેલાં તો હતી જ, પણ હજી પણ એવું હોય છે જ ઘણી વાર, કેમ કે મારી સોસાયટીમાં જાઉં પહેલાં હું જ્યારે ખબર પડી કે હું ડ્યુટી પર જાઉં છું તો આજુબાજુવાળા એવું જ કે કેમ જાઓ છો, કે તમને થઈ જશે તો, તમારા અહીંયા આજુબાજુ બધાને થઈ ગયું તો. પણ અગર અમે એવું જ વિચારીએ કે અગર અમને થઈ ગયું કે અમે ડૉક્ટર્સને અરાઉન્ડ હોઈશું કે અમે શીખીશું ને ટ્રીટ કરીશું ને અમને થઈ જશે, અગર એવું જ વિચારવા લાગ્યા તો આટલા બધા લોકોને જેમની અમારી જરૂરત છે એ લોકો શું કરશે? જેવું તમે પહેલાં કીધું કે સોલ્જર્સ હોય જેમને ટ્રેનિંગ આપ્યા વગર જ એમને વેપન્સ આપી દઈએ, તો એવી જ રીતે અત્યારના ટાઈમમાં અમારી જે જરૂરત છે અગર અમે જ પાછા હટી જઈશું તો દેશની મદદ કોણ કરશે? બિલકુલ અમન, જે સિનિયર્સ ડોક્ટર્સ છે તેમનો આપને સાથ કેવો રહ્યો અને તેમના જોડેથી કેટલું આ છેલ્લા વર્ષમાં આપને શીખવા મળ્યું આ મહામારી? જો જીતને ભી સિનિયર ડોક્ટર્સે અમારે હોસ્પિટલમાં અમારે કોલેજમાં સબને અમારા બહુ સપોર્ટ કિયા, ઉન્હોને હમે જિતના હો સકે ઉતના પેશન્ટ કો સિખાના, પેશન્ટ સે હમે જિતના હમે સિખા સકતે ઉતના સિખાયા હે, પૂરા કા પૂરા સપોર્ટ દિયા હે, ચાહે વો પીપીઈ કિટ પહેરને કે તરીકે સે લેકર પીપીઈ કિટ ઉતારના, પેશન્ટ કા ધ્યાન રખના, કિસ તરીકે સે રિલેટિવ સે બાત કરના, કૌન સી દવાઈયાં ઝ્યાદા અચ્છા કામ કરતી હૈ, કૌન સી દવાઈ કા ક્યા ડોઝ દેના હૈ, કે હમે દવાઈ તો પતા હોતી થી બટ હમે એક્ઝેક્ટ ડોઝ નહીં પતા હોતા થા, તો યે સબ સિખાના, ફિર ઓક્સિજન ટેન્ક્સ, ઓક્સિજન જો સપ્લાય હોતા હૈ હ્યુમિડિફાયર ઉસકો કેસે હેન્ડલ કરના કા, ફિર જો આગે વેન્ટિલેટર સેટિંગ્સ હોતી હૈ, વેન્ટિલેટર કિસી પેશન્ટ કો વેન્ટિલેટર પર રખ કે વેન્ટિલેટર કી સેટિંગ્સ ઉપર નીચે કરને કી, તો જીતના હો સકે ઉતના હમે સપોર્ટ કિયા, નોટ ઓનલી મેડિકલી પણ હમ લોગ કો વો લોગોને ઇમોશનલ સપોર્ટ ભી દિયા, જબ કોઈ અનફોર્ચ્યુનેટલી કોઈ ડેથ હોતી થી યા કોઈ બહોત પેશન્ટ ઝ્યાદા સિરિયસ હો જાતા થા, તો હમ લોગ તો સિનિયર ડોક્ટર હમે વહાં પે ઇમોશનલ સપોર્ટ ભી દેતે થે, તાકિ હમે બહોત ઝ્યાદા બુરા ના લગે, ઓર વો ખુદ અપને અપને જો કમ્ફર્ટ ઝોન સે બહાર જાકે હમે સિખાને કી કોશિશ કરતે થે, હમારા
ये इंश्योर करते कि हम मेंटली भी जितना अच्छे हैं उतना रह सकते हैं इस सिचुएशन में। बिल्कुल श्रेया, खास करीने पहली लहर में एटले के गया वर्षे अने बीजी लहर में आ वखते बन्ने लहर में पण आपे जे दर्दीओ ने जोया हशे तेमनी ट्रीटमेंट करी हशे ए केवो फरक रह्यो? जे पहलो वेव हतो एमा केवुं हतुं के कोई ट्रीटमेंट नथी, कई सारवार नथी, तो लोको डरता था, बाहर नता निकलता, एटले जे खाली सीनियर सिटिजन पॉप्युलेशन हतुं ने एज अफेक्ट थतुं हतुं, अने लॉकडाउन हतुं तो लोकोनुं निकळवानुं पण पॉसिबल नहतुं, एटले बहु ओछा लोको अफेक्ट थया था। पण जे सेकेंड वेव आव्युं छे तो जे फर्स्ट वेवमां बहु इफेक्ट नहीं थई इंडिया पर, एने लोकोए शायद थोड़ुं लाइटली लई लीधुं के नहीं थाय, कई नथी थतुं, ट्रीट थई जाय छे, एना लीधे जे यंग पॉप्युलेशन छे ए अमना वधारे इफेक्ट थई रह्यु छे। 30-40 ना लोको वधारे क्रिटिकल पोजिशन में अमारा हॉस्पिटल में आई रह्या छे अमनाना। एटले मेन खाली एटलुं छे के जेटला भी लोको आ जोता भी होय एमने पण एक ज मेसेज छे के तमे जेटलुं बने एटलुं सेफ रहो, तमारा आजूबाजू पण सेफ्टी राखो, डर फैलावानी जरूरत नथी, पण जेटलू पण बनी शके एटलू तमे अमारी ज मदद करशो अगर तमे लोका तमारू पोतानू पण एटलू ज ध्यान राखशो तो आ सिच्युएशन थी जल्दी बाहर निकळाशे। जी जी श्रेया अने अमन, आप बन्ने नो खूब खूब आभार अमारी साथे जोडावा बदल। तो मित्रों, आपणे जोयुं के जे इंटर्न डॉक्टरो छे तेओ पण ए परिस्थितिमांथी पसार थई रह्या छे के तेमणे घणुं बधुं आ कोविडे शीखवाड्युं छे, आ महामारीए शीखवाड्युं छे। हवे जुओ महामंथन ईसुदान गढवी साथे, मने रजा आपशो, नमस्कार।